સ્વાગત છે આજે આપણે ધોરણ 10 વિષય ગણિતનું એક નવું પ્રકરણ એટલે કે દ્વિઘાત સમીકરણ જે તમારા પાઠ્યપુસ્તકનો પ્રકરણ નંબર 4 છે એના વિશે માહિતી મેળવીશું આજે આપણે કોઈ વધારે નવું નથી શીખવાનું પણ તમે જે આગળના ધોરણમાં સમીકરણ વિશેની સામાન્ય માહિતી શીખી ગયા એના વિશે થોડું રિવિઝન કરવાનું છે જેથી તમને પાછળનું પણ તાજું થઈ જાય અને અત્યારે નવેસર ભણશો એટલે એમાં પણ કામ આવશે તો પહેલા તો તમે સમીકરણનો સાદો રૂપ આપો એ રીતે બદલાતી રહે
રીતે ત્રીજા સમીકરણ નું જોવી તો ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d. તો અહીંયા અચળ પદ કઈ છે? આમાં c હતું, આમાં d છે, આમાં b છે. જેમ જેમ ઘાતની સંખ્યા વધતી જાય એમ અચળ અહીંયા પદોની સંખ્યા પણ વધતી જાય. એક ઘાત વાળું ત્યાં બે પદ હોય, બે ઘાત વાળું ત્યાં ત્રણ પદ હોય, અને ત્રણ ઘાત વાળું ત્યારે ચાર પદ હોય. તો આપણે આ સમીકરણ મોટી ઘાત ત્રણ છે, ત્યાં ત્રિઘાત પ્રમાણ સ્વરૂપ થયું, બરોબર. હવે બીજી વાત, આપણે અહીંયા શું ભણવાનું છે? દ્વિઘાત સમીકરણ ભણવાનું છે. તો અહીંયા આપણે જે પ્રમાણ સ્વરૂપ લખ્યું એનું લખું દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ. આવી રીતના પૂછે કે નીચેનામાંથી દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ કયું છે? તો તમે આ લખી શકો. તમે આ લખી શકો ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો આ માત્ર એક સામાન્ય સ્વરૂપ નથી, અને બીજા નામે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, આને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ પણ કહેવાય છે. આ દ્વિઘાત સમીકરણનું સામાન્ય સ્વરૂપ છે એટલે તમે પ્રમાણિત સ્વરૂપ સ્વરૂપે પણ ઓળખી શકો છો. તમે MCQમાં એક રીતના પણ પૂછે કે આપેલ સમીકરણને પ્રમાણિત ત્રણ. આવો આપ્યું છે. હવે આપણે આમાં સરખા સરખા પદ ભેગા કરી
જેમ કે આ x વર્ગ એમ ના તે મેના જો બીજું એક પેપર લો છો -4x છે ને અહીંયા 2x છે તો આ 2x વત્તા છે આ બાજુ લાવો તો ઓછા થઈ જાય તો -4x -2x 4 ને 1 5 આ બાજુ શું કર્યું ખાલી -3 વધ્યા એટલે 2x તો આ બાજુ આવી ગયા એટલે -2x થઈ ગયા હવે જો આ x વર્ગ -4 -2 શું થાય ઓછો છે વત્તા એટલે 4 ને 2 6 ને નિશાની મોટાની તો -6x થાય બરાબર અહીંયા 3 છે ને આ 5 વાનું હોય જો એટલે વત્તા છે તો આ બાજુ આવ્યો -5 થઈ જાય તો આપણે જે આ રીતનું સમીકરણ કર્યું હજી સાદું આવશે એમાં x વર્ગ એમના -6x એમના 3 - 5 3 માંથી 5 છે તો કેટલા વધે 2 વધે અને નિશાની મોટાની એટલે કેવા -2 વધે તો હવે 2x વર્ગ
માંથી x વર્ગ જાય તો શું વધે 1 x વર્ગ એટલે ખાલી x વર્ગ વધે વત્તા 3x અને બરાબર શું થશે 1 થશે તો x વર્ગ વત્તા 3x હવે આનું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખી હું અહીં લખું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા હવે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે પહેલા લખવું પડશે પ્રમાણિત સ્વરૂપ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 હવે આ સમીકરણ લઈને નીચે ગોઠવો x વર્ગ વત્તા 3x અહીંયા c આવો છે અહીંયા નથી એનો મતલબ એ બે બરાબર આ બાજુ છે હવે આ એક ને હું આમ લઈ જઈશ એટલે વત્તા છે તો શું થઈ જશે ઓછા એક બરાબર 0 પછી જો આપણે પ્રમાણિત સ્વરૂપ વર્ગની નીચે વર્ગ આવ્યો x ની નીચે x અને અચળ પદની નીચે અચળ પદ એટલે આપણે આ પ્રમાણિત સ્વરૂપ મળી ગયું અને મેં કીધું તો અહીંયા આગળ એ તો આપણે અહીંયા જોવાનું તો એ કઈ નથી તો એક તો હોય કે કોઈ દિવસ 0 નહીં સમજવાનું જે આપણે અહીંયા કઈ ન હોય ચલ પદ ની આગળ અહીંયા હંમેશા એક તો હોય હોય ને હોય જ એટલે અહીંયા એક આવે તો અહીંયા આપણે લખશું અહીં એ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે એ 0 નથી પણ કેટલા છે 1 છે તેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે બરોબર આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ થાય કે એ નોટ ઇક્વલ ટુ 0 અને સમીકરણની મહત્તમ એટલે મોટામાં મોટી ઘાત કેટલી છે 2 છે તેથી આપણે જે સમીકરણ કીધું એ કેટલું કેવું છે દ્વિઘાત સમીકરણ છે તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 2 જો તમારે ફરજિયાત અને બધા દાખલા